नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र में चालू वर्षे अभ्यासक्रममांथी प्रकरण वाइज कया कया मुद्दाओ बात करेल छे एनी विगत आपणे लईशुं। तो सौथी पहला आपणे वात करीए चैप्टर नंबर 1 એટલે અર્થશાસ્ત્રમાં આલેખ। તો આ પ્રકરણમાંથી વૃત્તાંશ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ બંને મુદ્દાઓ બાદ કરેલ છે। આના સિવાયના આકૃતિ અને આલેખનો અર્થ, આકૃતિના પ્રકારો, આલેખના પ્રકારો અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ એ અભ્યાસક્રમમાં ચાલુ છે। ફક્ત વૃત્તાંશ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે, આને લગતા પ્રશ્નો બોર્ડમાં પૂછાશે નહીં। ચેપ્ટર નંબર 2ની વાત કરીએ વૃદ્ધિ અને વિકાસના નિદર્શકોમાં, તો આમાં રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા, આ જે બે પ્રશ્નો છે, આ બે મુદ્દાઓ જે છે એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે। આના સિવાયના આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ, વૃદ્ધિ અને વિકાસનો તફાવત અને વિકાસના નિદર્શકો એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં સમાવેલ છે। તો રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદાઓને છોડીને બાકીના બધા પ્રશ્નો તમારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા પડશે। ચેપ્ટર નંબર 3 નાણો અને ફુગાવાની આપણે વાત કરીએ, તો આ પ્રકરણમાંથી એક પોઈન્ટ મુદ્દો બાદ કરેલ નથી, એટલે સમગ્ર પ્રકરણ જે છે એ એઝ ઇટ ઇઝ બોર્ડમાં રાખેલ છે। આ પ્રકરણમાં આવતા તમામ પ્રશ્નો તમારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા પડશે। વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4 એટલે બેન્કિંગ અને નાણાકીય નિધિની, તો આ ચેપ્ટરમાંથી વેપારી બેંકના કાર્યોમાં મુખ્ય કાર્યમાંથી ફક્ત મુદ્દા નંબર 7 સર્જનની કામગીરી અને ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, આ 3 મુદ્દાઓ બાદ કરેલ છે। એના સિવાયના બધા મુદ્દાઓ, બેંકોનો ઉદ્ભવ અને અર્થ, બેંકોનું વર્ગીકરણ, વેપારી બેંકો, વેપારી બેંકના કાર્યો, મુખ્ય અને ગૌણ કાર્યો બંને અને મધ્યસ્થ બેંક અને નાણાકીય નીતિને લગતા તમામ પ્રશ્નો બોર્ડમાં પૂછી શકાશે। વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 5ની, 5 એટલે ગરીબીની, તો ગરીબીમાં કયા પોઈન્ટો સમાવેલમાં નથી, તો ગરીબીના નિદર્શકો, રોજગારલક્ષી કાર્યક્રમો, આવાસ યોજનાઓ, સામાજિક સલામતીની યોજનાઓ અને જનધન યોજના, આ જે 5-5 પોઈન્ટ છે એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે। એના સિવાયના જે પોઈન્ટ છે, ગરીબીનો અર્થ, સ્વરૂપ, કારણ અને ગરીબી ઘટાડવાના ઉપાયો, એ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાશે। ચેપ્ટર નંબર 6ની વાત કરીએ બેરોજગારીની, તો બેરોજગારીમાં સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી, આ બે મુદ્દાઓ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે અને બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના પ્રકારો જે છે એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં પૂછાશે। ઓકે, વાત કરીએ આપણે આગળ આના ચેપ્ટર નંબર 7ની એટલે 7 વસ્તીની, તો આ ચેપ્ટરમાં ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી અને વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી, આ બે મુદ્દાઓ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે। અને બીજા વસ્તી વિસ્ફોટનો અર્થ, ભારતમાં વસ્તીના વલણો, વસ્તી વધારાના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો, એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં સમાવેલ છે। તો આ 4 પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે અને બે જે પ્રશ્નો જે છે, ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી અને વય જૂથ પ્રમાણે ભારતમાં વસ્તી, એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ હોવાથી તમારે તૈયારી કરવાની નથી। આગળ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 8ની, તો ચેપ્ટર નંબર 8 જે છે કૃષિ ક્ષેત્ર, તો કૃષિ ક્ષેત્રમાં પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધનના આ 3 મુદ્દાઓ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે। એના સિવાયના બધા મુદ્દાઓ જે છે એને લગતા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાશે। ચેપ્ટર નંબર 9 એટલે વિદેશ વેપારની વાત કરીએ, તો વિદેશ વેપારમાં વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો, વિદેશ વેપારની વર્તમાન સ્થિતિ, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો અને ભારતમાં વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશાઓ, આ જે 4 મુદ્દાઓ છે ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે। એના સિવાયના બધા મુદ્દાઓ તમારે બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારી કરવી પડશે। વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 10 એટલે ઉદ્યોગ ક્ષેત્રની, તો ઉદ્યોગ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલ પગલાં, ફક્ત એક મુદ્દો જે છે ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે। એના સિવાયના એનું મહત્ત્વ, ઔદ્યોગિક માળખું, વિશિષ્ટ વિસ્તાર અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ, આ 4 પોઈન્ટોના લગતા પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। છેલ્લું જે ચેપ્ટર છે ભારતમાં અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, આમાંથી ફક્ત શહેરીકરણની સમસ્યા હલવી કરવાના ઉપાયો અને આંતરમાલકીય સેવાઓ, આ બે મુદ્દાઓ રદ કરેલ છે। એના સિવાયના જે પોઈન્ટ છે, સ્થળાંતર અને શહેરીકરણને લગતા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જે જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે એના સિવાયના બધા જ પ્રશ્નોની તમારે બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારી કરવી છે।
जे रद्द करेल से पॉइंटो छे एनी तैयारी हवे करवानी नथी। ओके, तो विश यू ऑल द बेस्ट फॉर योर एग्जाम। थैंक यू।